যাও বেশ। আচ্ছা চম্পা, શું સ્પેશિયલ બનાવીને લાવી છે? આજે મેં રસોઈ નથી બનાવી, તમારી મિસિસ અહલ્યા સાકેતે રસોઈ બનાવી છે। રસોઈ બનાવીને તમારું ટિફિન પેક કરીને મોકલાવ્યું છે। ઓ, એવું છે? મોટી બેને રસોઈ બનાવી અને નાની બેને પીરસવાની છે, આ તો બહુ સારી વાત છે। સારું કહેવાય, સારું કહેવાય। અને હા સાકુ, તને પેલા ફ્રોડ ડોક્ટર વિશે કઈ ખબર પડી? ના ચંપા। સાકુ, પણ એના વિશે આપણે પૂછપરછ કરવી જોઈએ, મને એવું લાગે છે। મને તો એ ડોક્ટર બહુ ડેન્જરસ લાગે છે, એને આવી રીતે છોડી ન દેવાય। તે સાચું કહ્યું, એને આવી રીતે છોડી ન દેવાય। એણે મારા પરિવારને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે, એટલે હું એને એમ તો નહીં છોડું। ઇડિયટ, એ દિવસે મારા હાથમાં આવવો જોઈતો હતો, પણ બચીને ભાગી ગયો। પણ બચીને ક્યાં જશે? એ ગમે ત્યાં સંતાયો હશે, તો હું એને શોધી નાખીશ। હા મીરા, થોડી વાર પહેલા તું કોઈ પ્લાનની વાત કરી રહી હતી ને, શું છે? ઓ અચ્છા સાકુ, કેટલાય દિવસથી આપણે ત્રણેય જણા એક સાથે પાણીપુરી ખાવા નથી ગયા, આજે આપણે બધા સાથે જઈએ ને। હા ચંપા, તું કહે ને હું ના પાડો એવું બને? તું તો આવીશ જ, તું તો એકવાર કહું એટલે માની જાય છે, પણ પેલો ગુગ્ગુરામ માનવો જોઈએ ને, વાતે વાતે મને વડવા લાગે છે। ચંપા, તું આટલું બધું કેમ ડરે છે એનાથી? એ પહેલેથી આવો જ છે ને, હું એને મનાવી લઈશ, યુ ડોન્ટ વરી। અને જો આવવાની ના પાડશે ને, તો હું એના માથા પર ટકલી મારીને એને લઈ આવીશ, ઠીક છે ને? હા કરેક્ટ, એની સાથે એવું જ કરવું જોઈએ, અને બરાબર મારીને પછી આપણી સાથે લઈ જવો જોઈએ। એ બહુ ડ્રામેબાજ છે, ક્યારનો ગયો છે, હજુ સુધી આવ્યો નથી જો। અરે સાકુ, એક શર્ટ ચેન્જ કરવામાં આટલો બધો સમય લાગે? હાલની પરિસ્થિતિ પ્રમાણે મને લાગે છે કે સરખી રીતે નહીં ને પછી જ આવશે। હા યાર, જો એનો જ કોલ આવી રહ્યો છે। હેલો, આજુ કેટલો સમય લાગશે? અમને તો બહુ જ ભૂખ લાગી છે, ક્યારે આવીશ તું? તમે લોકો જમી લો, મારે આવવા મોડું થશે। વોટ, અચાનક શું થઈ ગયું? હા ભાઈ, પ્રતિકની મમ્મીનો કોલ આવ્યો હતો। પ્રતિક બહુ વિચિત્ર વર્તન કરી રહ્યો છે ત્યાં, એટલે હું ત્યાં જઉં છું। બિચારા, એ ત્યાં એકલા છે ને? પ્લીઝ ભાઈ, આવા સમયે કોલ કરીને કોઈ બોલાવે ત્યારે આપણે જઈએ તો એને શાંતિ થાય, એટલે જ હું હોસ્પિટલ જઉં છું। બાય અની। શું થયું સાકુ? તો કઈ નહીં ચંપા, હું અને અની એક અર્જન્ટ મીટિંગમાં જઈ રહ્યા છે, તું જતી રહે, અમે બંને પછી જમી લઈશું। અરે સાકુ, આવું કેમ બોલે છે? ના ના, તમે બંને જમીને પછી મીટિંગમાં જજો। સમજવાનો પ્રયત્ન કર ચંપા, ઇટ્સ રીલી વેરી ઇમ્પોર્ટન્ટ મીટિંગ, પ્લીઝ યાર, જીદ ન કરીશ। સારું સારું, ઠીક છે, હું જઉં છું। હું શું કરી શકું? આટલા દિવસથી અને એકલો જ આવું વર્તન કરી રહ્યો હતો, હવે તું પણ એની સાથે ભળી ગયો છે। ભલે, કઈ વાંધો નહીં, બાય। સારું, સાચવીને જજે। છે, અર્જન્ટ મીટિંગ આવી ગઈ છે, જમવાના સમય જ આવી ગઈ મીટિંગ। આ બંને સાથે પાણીપુરી ખાવા જવાની મારી કેટલી ઈચ્છા હતી, પણ પ્લાન ફેલ થઈ ગયો। બિચારી ચંપા, કેટલી આશા સાથે ઓફિસમાં ટિફિન લઈને આવી હતી, પણ અની બહુ જ વિચિત્ર વર્તન કરી રહ્યો છે, અને એ આજકાલ પ્રતિકની મેટરને બહુ જ સિરિયસલી લઈ રહ્યો એવું લાગે છે। ના, આ બધું આગળ ન વધવું જોઈએ, આમ પણ એને કઈ સમજાતું નથી, કોઈ તકલીફમાં હોય એટલે વિચારે વિના મદદ કરવા નીકળી પડે છે, અને લોકોનો ફાયદો ઉઠાવે છે એવું ન થવું જોઈએ। સો મારે બધી વાત પર ફટાફટ ફૂલ સ્ટોપ લગાવવું જ પડશે। બોલ ભાઈ, ક્યાં છે તું? જ્યાં હોય ત્યાંથી પહેલા મીરા પાસે જા, એ તને આજે ક્યાંક લઈ જવા માંગે છે। હું મીરાને મળવા જઉં? પણ એને મળવા કેમ જઉં હું? ના ના, મારે થોડું અર્જન્ટ કામ છે। શું અર્જન્ટ કામ છે? જે પણ કામ હોય એને ત્યાં જ પડતું મૂકી દે ને, પહેલા મીરાને મળવા જા। ભાઈ તું આવું કેમ કરે છે? હું પ્રતિકને મળવા હોસ્પિટલ જઈ રહ્યો છું।
એની મમ્મી ત્યાં એકલા છે ને, એમની સાથે કોઈ તો હોવું જોઈએ ને. એ કામ તું મારા પર છોડી દે, હું જઈને પતાવી દઈશ. તું પહેલા જા મીરાને મળી લે. ના ભાઈ, હું ઓલરેડી ઓન ધી વે છું, હું હોસ્પિટલ જઈ આવું છું. એ મેં તને ના પાડી ને, મારી વાત માન, હું જઈ આવીશ. તું પહેલા મીરાને મળી લે. એ પ્રત્યેકની ચિંતા કરવા માટે હું બેઠો છું, યુ ડોન્ટ વરી. પહેલા મીરાને જઈને મળી લે. ઓકે બાય, ટેક કેર. હું ધારું છું એના કરતા એ પ્રતિક વિશે વધારે જ વિચારી રહ્યો છે. મારે ગમે તેમ કરીને આ બધું અટકાવવું જ પડશે. અરે પાણીપુરી, આજે હું સાકુ અને ગુગુરામ એક સાથે પાણીપુરી ખાવા આવ્યા હોત તો કેટલી મજા આવત હે ને. પણ મારો આખો પ્લાન પેલા વાંદરાએ બગાડી નાખ્યો. એ હંમેશા આવું જ કરે છે, એન્જોયમેન્ટ વિશે કશું વિચારતો જ નથી. જવા દો જવા દો, લાગે છે એમના નસીબમાં પાણીપુરી ખાવાનું લખ્યું જ નથી. એટલીસ્ટ હું તો ખાઈ લઉં. ભાઈ એક પ્લેટ પાણીપુરી. હલો અની. એ ક્યાં છે તું? હું છે ને અહીં આપણા ઘર પાસે પેલો મોલ છે ને એની સામે પાણીપુરી ખાઈ રહી છું. શું પૂરી ખાઈ રહી છે તું? પૂરી નહીં, પાણીપુરી. અરે યાર, પૂરીની અંદર કાણું પાડીને બટાકા વટાણાનો મસ્ત ચટાકેદાર મસાલો કરીને એમાં તીખું તમતમતું પાણી ભરીને આપે છે, એ પાણીપુરી. એ ખાવાની બહુ જ મજા આવે છે, ખબર છે તને? બહુ મજા આવી રહી છે તને ત્યાં આગળ. ક્યાં છે એવું પૂછું છું, તો બીજી વાતો કરી રહી છે તું. ફોન મૂક. હાય માય ડિયર જૂની પત્ની, તું જમી લીધું હે? તું કેમ છે, જમ્યો કે નહીં એવું બધું પૂછવા માટે મેં તને કોલ નથી કર્યો, સમજે? હું અહીં મોલની સામે જ ઊભી છું, તું ક્યાં છે એ બોલ. હા, આટલી વહેલી પહોંચી ગઈ છે, ગુડ ગુડ. તું તો સમયની બહુ જ કદર કરે છે, પરફેક્ટ. એક સેકન્ડ પણ મોડી નથી પડતી, સમયસર આવી ગઈ છે. વેલ ડન સોના, વેલ ડન. ફાલતુ વાતો કરીને મને ઇરિટેટ ના કરીશ, ક્યાં છે બોલ. કુલ સોના કુલ, આટલી ઉતાવળ કેમ કરે છે? તને મળવા બોલાવી છે તો પછી તને મળ્યા વગર તો નહીં જ રહું. થોડી જ વારમાં તારી આંખો સામે પ્રગટ થઈ જઈશ, પણ અહીં ઉભા ઉભા વાત કરવી એ મને ઠીક નથી લાગતું. ભલે ગમે તે હોય, એક સમયે આપણે બંને પતિ પત્ની હતા ને, એ યાદ તો છે ને તને? એટલે અહીં ઉભા રહીને વાત કરીશું તો સારું નહીં લાગે, સાચું કહ્યું ને? સો હવે તું શું કરીશ સાંભળ. તું મોલની અંદર આવીશ, એ પછી તારે શું કરવાનું છે, ક્યાં આવવાનું છે, એ બધું હું તને ગાઈડ કરતો રહીશ. ઓકે રજત, હું શું કરી રહી છું? એક્ચ્યુઅલી
મારા ડાયટ પ્લાન પ્રમાણે હું ન ખાઈ શકું કે ભૂલી ગઈ હું. મારામાં અક્કલ જ નથી. મારે આ પ્લાન જ નતો બનાવવાનો. પહેલાથી જાડી જુ એક પ્લેટ તો ખાઈ લીધી છે. બીજી એક ખાઈ લઉં તો શું ફેર પડે છે? એક દિવસ આવું ખાઈ લઈએ તો જાડા થોડી થઈ જવાય. ચિંતા કરવાની કોઈ જરૂર જ નથી. ખા ખા. હેલો પત્ની. મારી વાલી પત્ની તો આવી રીતે કેમ આવી? તારા જૂના પતિને મળવા માટે આવી રીતે થોડી અવાય. એકદમ જોરદાર તૈયાર થઈને આવું જોઈએ ને. રાજગુરુ પરિવારની વહુ બનીને આવી છે, મને જરાય ગમ્યું નહીં. તારે તો હિરોઈનની જેમ તૈયાર થઈને આવવું જોઈએ. ક્યાં છે તું? ક્યાં મળવાનું છે એ બોલ. ફાલતુ બકવાસ બંધ કરતું, સમજ્યો? ખુલ 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 મારી જૂની પત્ની કેમ આટલો બધો ગુસ્સો કરે છે? અને આમ પણ મેં ક્યાં કોઈ ખોટી અપેક્ષા રાખી છે? મારી પત્ની મને મળવા આવે ત્યારે સરસ તૈયાર થઈને આવે, બસ એટલું જ કહ્યું ને મેં તને. એમાં મેં કંઈ ખોટું કર્યું? હે, તારે કામ શું છે? તે મને અહીંયા મળવા માટે કેમ બોલાવી છે? તારે મળવું છે કે પછી આવો બકવાસ જ કર્યા કરવો છે? કે અરે શાંત, જરા શાંતિથી બોલ જાન. મેં તને મળવા માટે જ બોલાવી છે ને, પણ તું આવી ફાલતુ સાડી પહેરીને મને મળવા આવે તો મને આમાં જરાય મજા ના આવે યાર. તું આવી સાડીઓ ના પહેરીશ યાર. એટલે હવે તારે શું કરવાનું છે ખબર છે? તારી સામે એક સુંદર મજાનું સ્ટેચ્યુ ઊભું છે. એ સ્ટેચ્યુને બહુ જ સરસ ડ્રેસ પહેરાવેલો છે. તો હવે તું શું કરીશ ખબર છે? એ સ્ટેચ્યુ વાળો ડ્રેસ પહેરીને એકદમ સરસ મજાની તૈયાર થઈને મારી સામે આવજે. સમજી ગઈ તું? અરે આ શું બોલ્યા કરે છે તું? હું અહીં તું જેમ કે એમ કરવા માટે નથી આવી, સમજ્યો? અચ્છા એવું છે એમ. જો એવું હોય તો ઠીક છે, ચાલ હું અત્યારે જ. તે અને તારા કાકાએ પેલા ફ્રોડ ડોક્ટર સાથે જે વાત કરી હતી ને એનું રેકોર્ડિંગ તારા પરિવારને સંભળાવે. શું થયું જાન? કેમ કંઈ બોલતી નથી? મારી વાતો તો ટેન્શનમાં આવી ગઈ. અને હા, હું તને ખાલી ખાલી ધમકીઓ નથી આપી રહ્યો જાન. જો તું મારી વાત નહીં માને તો હું શું કરીશ એની તો તને ખબર જ છે ને. સો તારા બધા જ નાટકો બંધ કરી દે, સમજી ગઈ ને? ચલ તો તું અત્યારે જે શોરૂમમાં જઈને ડ્રેસ ચેન્જ કરીને એકદમ સરસ તૈયાર થઈને મારી આંખોની સામે આવ, જેથી મારી આંખોને ટાઢક થઈ જાય. ઓકે જાન? ઓકે છે ને જાન? જા 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 જા, ફટાફટ તૈયાર થઈ રે જાઓ. ઓકે બાય. નહીં થાય મારાથી કાકા, આ બધું મારાથી નહીં થાય. આ તું શું બોલે છે બેટા? એ મવાલી રજત જેમ કે એમ હું નહીં કરી શકું. હો કાકા, એ મને અહીં આવો ત્યાં આવો એવું કયા કરે છે? અને એ અત્યારે મને મારા કપડાં બદલવાનું કહી રહ્યો છે. ના કાકા ના, મારાથી આ બધું નહીં થાય. હું અત્યારે જ ઘરે પાછી આવી રહી છું અને જે કરવું હોય એ કર. ભગવાન, તું આવું કેમ બોલી રહી છે? જો તું અત્યારે ઘરે આવી જઈશ ને તો આપણા બંનેની ઇજ્જત માટીમાં મળી જશે, સમજી ને? અરે થોડી શાંતિ રાખતું. હું શાંતિ કેવી રીતે રાખું કાકા? એ મારી સાથે આવી ગંદી રમત રમે તો હું શાંત કેવી રીતે રહું કાકા? મારાથી તો આવું જરાય નહીં થાય. મારું તો માથું ફાટી રહ્યું છે. મારાથી આ બધું નહીં થાય. હું અત્યારે જ પાછી આવી રહી છું. અરે એવું ના કર બેટા, તું મારી વાત સાંભળ. જો બેટા, એ રજત બહુ મોટો ગુંડો છે, એનો સ્વભાવ તો તું જાણે છે ને. એક વાત સમજી લે બેટા, જ્યાં સુધી આપણું રેકોર્ડિંગ એની પાસે છે ત્યાં સુધી એ જેમ કે એમ આપણે કરવું જ પડશે. અરે મારી વાત સમજવાનો પ્રયત્ન કર. શું સમજવાનો પ્રયત્ન કરું કાકા? તમે કહેશો તો હું બીજા કોઈના પણ પગ પકડી લઈશ, પણ આ પાગલ જેવા રજતના પગે તો હું નહીં જ પડું. એ જેમ કે એમ હું નહીં કરી શકું કાકા. નહીં કરી શકું મતલબ નહીં કરી શકું. અરે તું એવું કેમ બોલે છે બેટા? જો તારે અત્યારે એની વાત સાંભળવી છે કે પછી આપણા પરિવારને રસ્તા પર લઈ આવો છે,
તું તારો ઉદ્દેશ્ય ભૂલી ગઈ લાગે છે. આપણા પરિવારને બરબાદ કરવા વાળા પરિવારને સજા આપવાને બદલે તું એક ગુંડાની વાતથી દુખી થઈ રહી છે. ના કાકા ના, એવું તો શક્ય જ નથી. હું મારો ઉદ્દેશ્ય ભૂલી જઉં એવું તો શક્ય જ નથી. આ ઘર બરબાદ ના થઈ જાય ત્યાં સુધી મને જરાય શાંતિ નહીં મળે. અહલ્યા દીદી અહીંયા જ આવ્યા હતા ને, પણ અત્યારે ક્યાંય દેખાતા કેમ નથી? ક્યાં ગયા? એ ગુગુ, તારી પાસે કરવા માટે કોઈ કામ નથી મેન્ટલ? કેમ, તારે જે કરવું એ જ કરે છે ને પાછી પૂછે છે કેમ? અરે હું તારી સાથે ન હોઉં કે તારી સાથે ઝઘડો ન કરું તો ટાઈમ પાસ નથી થતો તારો? શું થઈ ગયું છે યાર? શું થયું? મારું નસીબ જ ખરાબ છે? પાગલ છું? મેં તારી સાથે લગ્ન કર્યા છે ને એટલે જ મારે આ બધું ભોગવવું પડે છે. તે સાકુને કહ્યું હતું ને કે શોપિંગ કરવી છે તારે, તો ચલો શોપિંગ કરીએ. મારે કઈ નથી લેવું. તો પછી મને લંગડી રમવા માટે બોલાવ્યો તે? એ મેં તને ક્યારે બોલાવ્યો? ખરો છે આની, તું જાતે મારી પાછળ આવ્યો, હવે મને પડે છે? ઓહો, મારી પાસે બીજું કોઈ કામ નથી હે ને, બસ તારી પાછળ પાછળ ફરવું, ઝઘડો કરું. તને આવા વિચારો કેવી રીતે આવે છે? તું મને કહીશ તો હું વડીશ, એટલે તે ભાઈને ફોન કરવાનું કીધું. ભાઈ મને વડ્યો નહીં મોકલ્યો. આ શું પ્લાન છે તારો? જો હવે ખાલી ખાલી મારો ટાઈમ વેસ્ટ ના કર, તારે શોપિંગ કરવું હોય તો ફટાફટ શોપિંગ કરી લે. મારે કંઈ નથી લેવું, મારે પાણીપુરી ખાવી હતી. ઓહો, અચ્છા મેડમ જરા મારી પાસે આવો તો. કેમ? એક લગાવવા માટે. કેમ, શું થયું છે તને? કેમ કે મને લાગ્યું કે તારે અર્જન્ટ શોપિંગ કરવાની છે એટલે તું ઉતાવળ કરે છે એમ સમજીને હું ફટાફટ આવ્યો, તો મને કહે છે પાણીપુરી ખાવી છે. પાણીપુરી તને ખાધા સિવાય બીજું કંઈ સૂતું નથી હે ને? જો ખાઈ ખાઈને કેવી થઈ ગઈ છે તું જો. પહેલા હરણ જેવી લાગતી હતી તું, હવે ભેંસ ભેંસ જેવી થઈ ગઈ છે. એ વાંદરા, તું આવું કેમ કહે છે? તું કામ આવું જ કરે છે. ઠીક છે ઠીક છે, ચલ શોપિંગ કરવા જઈએ. અહીં ઊભા રહીને શું કરીશું? અની અની, એક્ચ્યુઅલી મેં અહલ્યા દીદીને અહીંયા જોયા હતા.